છવ્વીસ જુલાઈએ કારગીલ વિજય દિવસ પચીસ જુલાઈએ વિશ્વ ડુબાથી બચાવવાનો આંતરરાષ્ટ્રીય દિવસ ચોવીસ જુલાઈએ રાષ્ટ્રીય ઇન્કમ ટેક્સ દિવસ જુલાઈએ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ મનાવાય તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો હાલમાં કોણે આઈડિયા ફોર લાઈફ પોર્ટલ શરૂ કર્યું છે તો આઈડિયાઝ ફોર લાઈફ પોર્ટલ હાલમાં કોણે શરૂ કર્યું મિત્રો એક ભૂપેન્દ્ર પટેલે ભૂપેન્દ્ર સોરી ભૂપેન્દ્ર યાદવે ભૂપેન્દ્ર યાદવ કોણ છે મિત્રો તો એ છે ભારતના કેન્દ્રીય પર્યાવરણ મંત્રી કોરિડોર ગુજરાત નો કયો યાત્રાધામ છે જ્યાં બારસો કરોડ રૂપિયાના ખર્ચે શક્તિ કોરિડોર બનશે બરાબર શક્તિ કોરિડોર બનશે તો રાઈટ આન્સર છે મિત્રો અંબાજી ગુજરાત નો એક યાત્રાધામ છે અંબાજી બરાબર ગબ્બર પર્વત પર આવેલું છે મિત્રો અંબાજી

ક્યાં મનાવવામાં આવ્યું તો મિત્રો દિલ્હી ખાતે દિલ્હી દેશનું કેપિટલ છે બરાબર દિલ્હી મિત્રો રાજ્ય સંપૂર્ણ રાજ્ય નથી કેન્દ્રશાસિત પ્રદેશ છે જો કે દિલ્હીમાં મુખ્યમંત્રી હોય છે પણ ત્યાંની જે પ્રશાસન હોય એમાં કેન્દ્રનો દખલ હોય છે ત્યાંની જે પોલીસ હોય મિત્રો એ કેન્દ્ર સરકારની પોલીસ હોય છે તો દિલ્હીના સીએમ કોણ છે હાલમાં અરવિંદ કેજરીવાલ અને એલજી કોણ છે મિત્રો વિનય કુમાર સક્સેના એલજી જે છે એ કેન્દ્ર સરકારે નિમણૂક કરી આ જ કારણ છે કે આમ આદમી પાર્ટી અને એલજી વચ્ચે તનાતની ચાલતી હોય છે વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલાર્ડની માટે એક્ઝામ ટુડે નું લેટેસ્ટ નું કરંટ અફેર્સ આમાં તમને ટોપિક વાઇઝ ચુમ્માલીસથી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે ફોર એક્ઝામ્પલ અયોધ્યા જી કે સ્પોર્ટ્સ જી કે ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી ભારતનું નવું મંત્રીમંડળ પુસ્તક લેખક પુસ્તકલેખક કંપનીશીઓ બ્રાન્ડ એમ્બેસેડર બરાબર ઇલેક્શન જીકે કે પેરિસ ઓલમ્પિક ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ આઈપીએલ અને મિત્રો એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ મળશે એમાં વન લાઈને ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી હોય છે તારીખ સાથે કરંટ અફેર્સ લખેલું હોય છે બરાબર ડે સાથે બરાબર આ તારીખે આ કરંટ અફેર્સનો પ્રશ્ન બન્યો હતો એ રીતના અમે કરંટ અફેર્સની પીડીએફ બનાવીએ છીએ બરાબર દસ હજારથી વધારે પ્રશ્નોનો સમાવેશ છે આની અંદર એક વર્ષનું લેટેસ્ટ પૂરું કરંટ અફેર આવી જશે તો પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે કયો દેશ બે હજાર પચ્ચીસમાં ટી ટ્વેન્ટી એશિયા કપની મેજબાની કરશે તો એશિયા કપ ટી ટ્વેન્ટીની મેજબાની કરશે આપણો દેશ ભારત ક્યારે કરશે બે હજાર પચીસમાં મિત્રો હાલમાં ભારતે એશિયાઈ આપદા તૈયારી કેન્દ્રની અધ્યક્ષતા કરી છે ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં સ્થિત દરબાર હોલનું નામ બદલીને ગણતંત્ર મંડપ કરવામાં આવ્યું છે પીએમ મોદીએ ભારત મંડપમ દિલ્હીમાં વિશ્વ દરોડ સમિતિના છેતાલીસમાં સત્રનું ઉદ્ઘાટન કર્યું ભારતે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ નો ખિતાબ જીત્યો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સૌથી વધારે ફોલો કરવાવાળા ગ્લોબલ લીડર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે ભારતીય મહિલા પાયલટ ભાવના કંટે પિચ બ્લેક સૈન્ય અભ્યાસમાં ભાગ લઈને ઇતિહાસ રચ્યો છે આટલી ભારત વિશેની માહિતી યાદ રાખો હાલમાં ચોપનમાં આંતરરાષ્ટ્રીય ભૌતિકી ઓલિમ્પિયાડમાં ભારતીય ખેલાડીએ કેટલા મેડલ જીત્યા તો ચોપન મો આંતરરાષ્ટ્રીય ભૌતિકી માટે પવન ટર્બાઇન સ્થાપિત કરાયો છે તો મિત્રો એ કરવામાં આવ્યું છે પેરિયાર ટાઈગર રિઝર્વ પેરિયાર ટાઈગર રિઝર્વમાં વીજળી ઉત્પાદન માટે પવન ટર્બાઇન સ્થાપિત કરવામાં આવ્યું છે અને પેરિયાર ટાઈગર રિઝર્વ આવું કરનાર પ્રથમ

આ રોહન બોપન્નાની હવે ઉંમર થઈ ગઈ ને એમણે પેરિસ ઓલિમ્પિક પછી સંન્યાસની જાહેરાત કરી છે પેરિસ ઓલિમ્પિક વિશે આપણે બે દિવસ પહેલાં એક પૂરો વિડીયો બનાવ્યો હતો અત્યાર સુધીમાં ચાર હજાર વિદ્યાર્થીઓએ જોઈ ચૂક્યા છે તમે પણ ચૂકી ન જતા વિડીયો ખાસ જોજો હાલમાં પુડુચેરીના નવા ઉપરાજ્યપાલ કોણ બન્યા તો મિત્રો પુડુચેરીના ઉપરાજ્યપાલ કોણ બન્યા છે તો વિદ્યાર્થી મિત્રો કે કૈલાસનાથન બરાબર કે કૈલાસનાથનને પુડુચેરીના નવા ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે હવે આ કે કૈલાસનાથન મિત્રો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે એટલે આ પ્રશ્ન આપણે લીધો છે કે તમે ગુજરાતમાં કે કૈલાસનાથનનું નામ સાંભળ્યું હશે ગુજરાતમાં તમે કે કૈલાશનાથનનું નામ સાંભળ્યું હશે કે કૈલાશનાથન ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકાર હતા બરાબર અત્યારે તેમનું રિટાયરમેન્ટ થયું હતું અને એમને ક્યાં મોકલવામાં આવ્યા છે પુડુચેરીમાં મોકલવામાં આવ્યા છે હાલમાં કયા દેશના વડાપ્રધાન ત્રણ દિવસની ભારતની યાત્રા પર આવ્યા છે તો મિત્રો વિયેતનામના વડાપ્રધાન હવે વિયેતનામના વડાપ્રધાનનું નામ શું છે તો નામ છે ફામ પહેલું ફામ બીજું મીન ત્રીજું ચીન બરાબર તો ફામ મીન ચીન એ વિયેતનામના વડાપ્રધાન છે હાલમાં ભારતની યાત્રા પર આવ્યા છે હાલમાં ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરવાવાળી સૌથી યુવાન અને સૌથી તીવ્ર તેરા કોણ બની છે તો મિત્રો જીયા રાજ જીયા રાજ ઇંગ્લિશ ચેનલ પાર કરીને સૌથી યુવાન એમની ઉંમર છે મિત્રો માત્ર 16 વર્ષ અને 17 મિનિટ 25 સેકન્ડમાં એમણે ઇંગ્લિશ ચેનલને પાર કર્યું છે તો જીયા રાજ રાઈટ આન્સર છે અસમના નવા રાજ્યપાલ કોણ બન્યા છે તો મિત્રો લક્ષ્મણ આચાર્ય પહેલા કોણ હતા ગુલાબચંદ કટારિયા હવે એમની જગ્યાએ લક્ષ્મણ આચાર્ય અસમના નવા રાજ્યપાલ બની ગયા છે ઓલરેડી એ તમારે ખાસ જોઈ લેવાનું રહેશે હાલમાં કોણે વી બે હજાર ચોવીસ જીત્યો છે તો વી વેંકૈયા એપીગ્રાફી પુરસ્કાર બે હજાર ચોવીસ કોને જીત્યો તો વી વેદાચલમે કોને જીત્યો છે વી વેદાચલમે જીત્યો છે મિત્રો સ્ટાર કરજો જોવા વી વેદાચલમે જીત્યો છે મિત્રો એવોર્ડની વાત થઈ છે તો રહાબ અલ્લાનાને ફ્રાન્સિસી સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા રિંગોબર્ટા મેન્સુ તુમને ગાંધી મંડેલા પુરસ્કાર મળ્યો છે ઓમાન ચાંડી લોકસેવક પુરસ્કારથી રાહુલ ગાંધીને સન્માનિત કરાયા સુદર્શન પટનાયકને ઇન્ટરનેશનલ સેન્ડ સ્કલ્પચર ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મળ્યો છે શિવશંકરીને ડોક્ટર સી નારાયણ રેડ્ડી સાહિત્ય પુરસ્કાર મળ્યો છે પેરિસના ગ્રેવિન મ્યુઝિયમે ભારતીય અભિનેતા શાહરૂખ ખાનને

ટુ અર્ટ્સ વિકસિત ભારત આનું ઉદ્ઘાટન ક્યાં થયું છે દિલ્હી ખાતે અને કોણે કર્યું છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકર અને સર્બજોત સિંઘે મિશ્રિત નિશાને કયો મેડલ જીત્યો તો પેલીસ ઓલમ્પિકમાં મનભાકર અને સર્જોજ સિંહ એમણે મિશ્રિત નિશાને મિત્રો કયો મેડલ જીત્યો છે બ્રોન્ઝ મેડલ જીત્યો છે બ્રોન્ઝ મેડલ જીત્યો છે દસ મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં એમણે બ્રોન્ઝ મેડલ જીત્યો

આજનો પ્રશ્ન છે હાલમાં સૌથી વધારે પસંદગી કરેલ ઘરેલું એફએમસીજી બ્રાન્ડ કયો બન્યો છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો ફ્રેન્ડ વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું મારા વિડીયો સાથે જય હિન્દ